નમસ્કાર સીએનબીસી બજારના મની મેનેજર માં આપનું સ્વાગત છે મની મેનેજર એટલે તમારા નાણાનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના શોમાં મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું વ્યક્તિની વિચારસરણીની રોકાણ પર કઈ રીતે કઈ રીતે અસર પડતી હોય છે રોકાણને લગતા પૂર્વગ્રહો એટલે કે પાયસીસ અને તેની અસર કઈ રીતે પડતી હોય છે અને રોકાણકારના રિટર્ન વર્સિસ ફંડના રિટર્ન આપણે સમજીશું તો મની મેનેજરમાં આજે આપણે એક ડિફરન્ટ ટોપિક પર ચર્ચા કરવાના છે ઘણા રોકાણકારોને લાગતું હોય છે કે ફંડના રિટર્ન્સ જ્યારે તેઓ જુએ છે તો એમને સારા લાગે છે પરંતુ તેમને પોતાના એવા રિટર્ન્સ મળી નથી શકતા આવું કેમ થાય છે આનો આપણે જવાબ કદાચ આપણા રોકાણ પ્રત્યેની વિચારસરણી કે આપણા પૂર્વગ્રહો હોઈ શકે છે કઈ રીતે જાણીશું એ આજના એપિસોડમાં અને આજે આપણે સાથે જોડાયા છે સી એ અને નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર નિતેશ બુદ્ધદેવ નિતેશજી ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં અને આજે છે એ જે આપણે ડિસ્કસ કરવાના છે એ છે એક બિહેવિયરલ પેટર્ન જે આપણા બધામાં જ હોય છે બધામાં જ આપણામાં ડિફરન્ટ ડિફરન્ટ હોય છે પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ્સની પણ જ્યારે વાત આવે છે ત્યારે પણ આ એક બિહેવિયરલ ઇમ્પેક્ટ આપણને જોવા મળતી હોય છે એ મે બી કોઈ રિયલાઇઝ નથી કરતું કે સાચે જ અચ્છા મારું જે બિહેવિયર છે આવી રીતે મારા ઇન્વેસ્ટમેન્ટમાં પણ એનો અસર દેખાય છે તો ઇમોશન્સ અને બિહેવિયર ઇમ્પેક્ટ્સ ઇન્વેસ્ટિંગ વખતે કઈ રીતે ઇમ્પેક્ટ કરતું હોય છે થેન્ક યુ પ્રીતિજી સ્પેશિયલ થેન્ક યુ કારણ કે આ ટોપિક ચૂઝ કરવા માટે અને મને આમાં તમે ગેસ્ટ તરીકે બોલાવવા માટે કારણ કે ધીસ ઇઝ સમથિંગ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ પ્રીતિજી આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બટ તો પણ મેઇન્સ્ટ્રીમ મીડિયામાં બહુ ઓછો ડિસ્કસ થયો છે અને ઇમ્પોર્ટન્ટ એટલે કે કારણ કે બહુ બધી રિસર્ચ થઈ છે કે તમારું ઇમોશન તમારું જે બિહેવિયર છે એ તમારા ઇન્વેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પર કાફી અસર પાડે છે અને ઘણી સ્ટડીઝમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇન્વેસ્ટિંગ એટી પર્સન્ટ સાયકોલોજી છે અને ટ્વેન્ટી પર્સન્ટ ખાલી મેથ્સ છે સો આપણે બધી રિસર્ચ કરીએ અલગ અલગ પેરામીટર્સ જોઈએ ઘણી બધી ચર્ચા આપણે કરતા હોઈએ છીએ એની એનાલિસિસ માટે એ રિટર્ન પર એ પ્રોડક્ટ પર બટ એટી એટલે કે બહુ ખાસો એવો ભાર આપવામાં આવ્યો છે સાયકોલોજી પર અને સાયકોલોજીની વાત આવે છે એટલે આપણું આ બિહેવિયર બિહેવિયર ફાઇનાન્સ બિહેવિયર ઇકોનોમિક્સ એક બહુ ડીપ અને બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે જે આપણે અત્યાર સુધી ડિસ્કસ નથી કર્યો પણ પ્રીતિજી જેમ તમે કીધું એમ આ કેમ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે આ ડેટા તો જોયો કે એટી પર્સન્ટ ટ્વેન્ટી પર્સન્ટની રીતના વાત થાય છે એટલો ઇમ્પોર્ટન્ટ છે પણ હું આ એક ચાર્ટ દ્વારા પણ દર્શકોને સમજાવવા માગીશ કે એની ડાયરેક્ટ અસર તમારા પર કેવી રીતે થાય છે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે રિસેન્ટલી એક બહુ સારી એવી સ્ટડી કરી છે આ વસ્તુને ધ્યાનમાં લઈને એણે આ સ્ટડીમાં લાસ્ટ વીસ વર્ષનો ડેટા લીધો છે જેમ તમે જોઈ શકો છો ચાર્ટમાં આ વીસ વર્ષના ડેટામાં એમણે એ દેખાડ્યું છે કે કોઈ પર્ટિક્યુલર આખા બધા જેટલા પણ ઓપન એન્ડેડ કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડ છે એને સમાવી લેવામાં આવ્યા છે અને એણે કીધું છે કે આ લાસ્ટ વીસ વર્ષમાં એટલે બે હજાર ત્રણથી લઈને બે હજાર બાવીસ દરમિયાન જો કોઈ ફંડ છે એણે કેટલું ઇન્વેસ્ટ રિટર્ન આપ્યું છે તો એ જોવામાં આવે છે આપણે જેમ જોઈ શકીએ છીએ એમાં ખાસું એવું રિટર્ન એમાં દેખાય છે જ્યારે આપણને નાઇન્ટીન પર્સન્ટ અરાઉન્ડનું રાઈટ બટ એનું જ્યારે આપણે કોઈ એસઆઈપી બીકોઝ એસઆઈપી પણ એક બીજું ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે અને બહુ પોપ્યુલર માધ્યમ છે જેથી લોકો ઇન્વેસ્ટ કરતા હોઈએ છે તો એ સેમ કેટેગરીઝમાં જે મ્યુચ્યુઅલ ફંડ્સને એનું એસઆઈપી દ્વારા રિટર્ન આપવામાં આવ્યું છે એ પણ લગભગ એ રેન્જમાં છે પંદર સો ટકાની બટ જ્યારે વાત આવે છે ઇન્વેસ્ટરને કેટલું રિટર્ન મળ્યું એ પ્રોડક્ટમાં વીસ વર્ષ કન્ટિન્યુ આઈધર લમસમ નાખ્યો છે અને વીસ વર્ષ સુધી એને ટચ નથી કર્યો યા વીસ વર્ષ સુધીની જો એસઆઈપી ચાલી છે એમાં કેટલું રિટર્ન મળ્યું અને એ સેમ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટરને શું રિટર્ન મળ્યું તો એમાં લગભગ તમે જોઈ શકો છો ટોટલ બેથી પાંચ ટકાનો ડિફરન્સ છે આ સેમ સ્ટડી હાઈબ્રિડમાં પણ કરવામાં આવી ત્યાં પણ આપણે જોશું કે ઇન્વેસ્ટરને જે રિટર્ન મળે છે જે આપણે જોઈ શકીએ છીએ જે રેડ પિંક કલરથી આપણે માર્ક કર્યું છે જે લોએસ્ટ છે અમોંગ્સ અધર ટુ બીકોઝ આપણી એસઆઈપી દ્વારા નિવેશ થયું યા લમસમ જે નિવેશ થયો એ સેમ પ્રોડક્ટ ઓકે એનું પ્રોડક્ટનું રિટર્ન એટલે કે પ્રોડક્ટ સમજો કે વીસ ટકા રિટર્ન આપ્યું બટ ઇન્વેસ્ટરને કાફી ઓછું મળ્યું છે અને આ એક પેટર્ન જોવા મળી છે અને આ સ્ટડી પાંચ વર્ષ અને દસ વર્ષમાં પણ જો એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે કરી છે તો પણ આવા જ પ્રકારના રિટર્ન્સનો ડિફરન્સ જોવા મળ્યો છે કે ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન અને ઇન્વેસ્ટનું રિટર્ન કાફી ડિફર થાય છે તો નેક્સ્ટ ક્વેશ્ચન મારો ઓબ્વિયસલી એ જ કે શા માટે ડિફર થાય છે ઇન્વેસ્ટર્સ રિટર્ન રિટર્ન અને કયા કયા એવા એવા બેઝિસ છે 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 કે 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 કારણો જેનાથી ડિફર ડિફર થતું જાય એક એક આપણું નોશનલ વ્યૂ એમ લાગે થાય ચોક્કસથી ડિફર થાય છે કારણ કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે સમજો એફડીનું રિટર્ન આપણને ખબર છે કે ચલો મેં કોઈ એફડી રાખી છે તો એનું રિટર્ન એટ પર્સન્ટ છે બટ હવે મારું પ્લાનિંગ બરાબર નહોતું યા મને એફડી પ્રીમેચ્યોર મેચ્યોર વિડ્રો કરવામાં આવી બીમારીથી તો કદાચ એ મને પેનલ્ટી લાગશે અને મને સમજો એક ટકાની પેનલ્ટી લાગી તો મને સેવન પર્સન્ટ જ મળ્યું એફડી એટ પર્સન્ટ આપે છે પણ મેં પ્રી મેચ્યોર કરી એટલે મને સેવન પર્સન્ટ જ મળ્યું તો પ્રોડક્ટનું રિટર્ન તો આઠ ટકા છે જ જો હું એ પ્રાવધાન સુધી જે મારું હતું એમાં ઇન્વેસ્ટેડ રહ્યું હતું એક વર્ષ સુધી પણ મેં છ સાત આઠ મહિનામાં કોઈ પણ પર્પઝ તેને તોડી નાખી તો મને પ્રપોર્શનલી રિટર્ન મળ્યું અને પ્લસ એમાં પણ એક પર્સન્ટ કાપી લીધું કારણ કે પેનલ્ટી લાગી અને એ એક પર્સન્ટ ને કે મ્યુચ્યુઅલ ફંડને મળશે પ્રોડક્ટમાં તો જ્યાં સુધી ઇન્વેસ્ટર ફૂલ ઇન્વેસ્ટર છે ઓછું મળ્યું હવે આનું રીઝન અલગ અલગ હોય છે કે સ્પેશિયલી આપણે જયારે વાત કરીએ ઇક્વિટી સાઈડની તો જયારે આપણે ઇક્વિટી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યા આ જે સ્ટડી છે એમાં ડિફરન્સ કેમ દેખાઈ રહ્યો છે ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન એટલે કે પ્રોડક્ટના રિટર્નમાં અને ઇન્વેસ્ટરના રિટર્નમાં આનું કારણ છે કે આપણું જે બિહેવિયરસ્ટ છે જેમ પ્રીતિજી તમે કીધું કે આપણું બિહેવિયર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ મેટર કરે છે કારણ કે આપણે ઘણા ડિસિઝન લેતા હોઈએ છીએ જેમ કે કોઈ ઇન્વેસ્ટમેન્ટનું ડિસિઝનની વાત આવે છે તો આપણે ઘણીવાર એક એસઆઈપીમાં જો સારું રિટર્ન મળે તો આપણે એમાં પછી પ્રોડક્ટમાં વધારે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ યા લાસ્ટ બેઝિસ પર જોઈને આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ યા આપણે ઓવર ઇન્ફોર્મેશન છે આપણી પાસે આપણને કોઈનું વધારે એનાલિસિસ કરીને એમાંથી નીકળી જતા હોઈએ છીએ યા એમ સમજીએ કે લાસ્ટ ઇયર જો ગોલ્ડે વધારે સારું રિટર્ન આપ્યું છે તો એમાં જ હું ઇન્વેસ્ટ કરું કે તો આવા ઘણા બધા જ ફેક્ટર્સ છે જે ઇનડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરે છે એને લીધે શું કરીએ છીએ આપણે ટ્રાય આપણે માર્કેટને ટાઈમ કરવાની ટ્રાય કરીએ છીએ કે અત્યારે માર્કેટ બહુ હાઈ છે તો હું અત્યારે આમાંથી એક્ઝિટ થઈ જાઉં અને પાછું જ્યારે નીચે પડશે ત્યારે હું આમાં એન્ટ્રી લઈશ તો આવી રીતના આપણે કોઈને કોઈ આવા ડિસિઝન લઈએ છીએ પણ આ ડિસિઝન લેવાનું રીઝન છે કે આપણામાં એક બાયસ એક્ઝિસ્ટ કરે છે અલગ અલગ તરીકેના બાયસ એક્ઝિસ્ટ કરે છે અને એ બાયસ જે છે એ બાયસને આપણે અલગ અલગ આપણે સાયકોલોજીમાં બિહેવિયર ફાઇનાન્સમાં અને બિહેવિયર ઇકોનોમિક્સમાં નામ આપ્યા છે જેમ કે કન્ફર્મેશન બાયસ છે રિસેન્સી બાયસ છે આવા હર્ડ મેન્ટાલિટી છે યા હર્ડ ઇન્સ્ટિંગ છે આવા અલગ 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 ટોપિક છે પ્રીતિજી જે જાણવામાં આવ્યું છે કે આ આ બાયસને લીધે ઇન્વેસ્ટર આવા તરફ આવી તરીકેના ડિસિઝન લે છે અને એ લોકોનું રિટર્ન ઓછું બને છે પ્રોડક્ટ કરતાં સો એમાં ઘણું બધું ઇમોશનલ પાર્ટ પણ આપણે કદાચ વેટેજ આપતો હોય છે એઝ ફોર એક્ઝામ્પલ તમે ગોલ્ડની વાત કરી ઘણા બધા આપણે અટેચડ હોઈએ છીએ અને એના માટે પણ આપણે કોઈ વખત યુ નો પ્લસ માઇનસ ડિસિઝન્સ લઈ લેતા હોય તમે કહ્યું કે હર્ડ મેન્ટાલિટી હવે એ પણ આપણે જોયું છે કે બીજાનો યુ નો જે બધા ફ્લોમાં ચાલી રહ્યા છે આપણે ચાલીએ કે બીજાની દેખાદેખી કરીએ પણ તમે એક બીજું જે કહ્યું કે એક રીસન્સી બાયસ એ શું છે અને કઈ રીતે એ ઇમ્પેક્ટ કરે છે ઇન્વેસ્ટર્સને જરૂરથી પ્રીતિજી રિસેન્સી બાયસ એટલે કે આપણે જે રિસેન્ટ પાસ્ટમાં જે એક્ટિવિટી થઈ છે પાસ્ટમાં જે ન્યૂઝ છે એને આપણે વધારે ઇમ્પોર્ટન્સ આપીએ અને નહીં કે એનું ઓવરઓલ આપણે એનું પાસ્ટ ઓ પ્રોપર પરફોર્મન્સ જોઈએ આ સનાલિસિસ કરીએ તો જેમ કે સમજો કે કોઈ ઘણીવાર આપણે જોઈએ કે ક્રિપ્ટો બે ચાર છ મહિના વર્ષમાં સારું રિટર્ન આપશે તો લોકો બધા એના તરફ અટ્રેક્ટ થશે યા અત્યારનું એક્ઝામ્પલ લઈએ તો એમ લોકો એમ કહેશે કે ગોલ્ડમાં બહુ સારું રિટર્ન છે તો મને એમાં ઇન્વેસ્ટ કરવું છે તો આપણી જે રિસેન્ટ પાસની ઇન્ફોર્મેશન છે યા રિસેન્ટ પાસનું જે પરફોર્મન્સ છે એને આપણે વધારે ભાર આપીએ અને ઓવરઓલ જે મારે જોવું જોઈએ કે બે પાંચ દસ પંદર વર્ષમાં એનું શું પરફોર્મન્સ છે યા હવે ફ્યુચરમાં એનું કેવી રીતના એસેટ ક્લાસનું આપણે જોવું જોઈએ એમાં શું લાગે છે કે કેટલો અંડર વેલ્યુડ છે ઓવર વેલ્યુડ છે કે બીજા કયા પરિબળો એમાં ઇમ્પોર્ટન્ટ છે હવે ફ્યુચર રિટર્ન માટે તો આપણે પાસ્ટ ઇન્ફોર્મેશનને એકદમ રિસેન્ટ પાસ્ટ ઇન્ફોર્મેશનને જ્યારે વધારે ભાર આપીએ યા એના બારામાં વધારે સોચીએ તો આ વસ્તુ જોવા મળી છે અને આને આપણે રિસેન્સી બાયસ કહેશું અને આને લીધે શું થાય છે કે નોર્મલી ઇન્વેસ્ટર ઇક્વિટીમાં ઓલરેડી ઇન્વેસ્ટ કરે છે અને એમાં બહુ સારું રિટર્ન મળ્યું તો હજી એમાં ફ્લો વધારતો જશે અને અસેટ લોકેશનને ભૂલી જશે અને એમ કહેશે કે ના મને આ પ્રોડક્ટમાં સારું રિટર્ન મળ્યું છે એની સામે એવું પણ થશે કે કોઈ એસે ક્લાસ છે જો બે ત્રણ વર્ષ રિટર્ન સારું નથી આવ્યું છે કે ઇક્વિટી છે તો લોકો વિચારશે આના કરતા તો હું એફડી માં રાખું તો આ એક રીસેન્સી બાયસ છે એના લીધે એ લોકો આવી ક્લાસ બરાબર છે કારણ કે યુ નો જે રિસન્ટલી થયું હોય વધારે ધ્યાનમાં રહે છે ને એક જ્યારે ટ્રેન્ડ બનતો હોય છે અને જે તમે કહ્યું કે જે બધું ડિસ્કશન બી થતું હોય ફેમિલી ફ્રેન્ડ્સમાં કે મેં આમ કર્યું આમ કર્યું આમ કર્યું તો એ લોકોને એ લૂઝ આઉટ પણ નથી કરવું જોઈતું પણ એમાં આપણે એસેટ એલોકેશનનું જે બેલેન્સ છે એ ભૂલી જતા હોઈએ છે અને મે બી એઝ ઇન્વેસ્ટિંગ માટે શું એવું છે કે શોર્ટ ટર્મ જ આપણને યાદ રહે છે લોંગ ટર્મ પાસ્ટ પણ આપણે યાદ રાખવું જોઈએ કારણ કે એક ઓવરઓલ તમે કહી રહ્યા છો કે જે આપણે વ્યૂ લેવો જોઈએ પણ હવે જ્યારે રિસન્ટલીની જ આપણે વાત કરી રહ્યા છીએ તો અત્યારે એઝ ફોર એક્ઝામ્પલ ગોલ્ડ આઈ થિંક અત્યારના બધાને ગોલ્ડ રેલીમાં પાર્ટ લેવો હતો કદાચ ઘણા બધાએ લીધો પણ હશે પણ હજી પણ એ રેલી ચાલી રહી છે તો કઈ રીતે તમે આને સમજાવશો શું આમાં પણ એક રિસેન્સી વેલ્યુ છે કે રિસેન્સી જ થીમ ચાલી રહ્યો છે ગોલ્ડમાં બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પ્રીતિજી કારણ કે જરૂરથી અત્યારે તમે જેમ વાત કરી ગોલ્ડની એમાં રિસેન્સી બાયસ તો દેખાય જ છે પણ આપણે આ જ્યારે બિહેવિયર ઇકોનોમિક્સ યા બિહેવિયર ફાઇનાન્સની વાત કરીએ છીએ ને આ થોડો ડિફિકલ્ટ ઓર થોડો કોમ્પ્લેક્સ સબ્જેક્ટ છે પતંગનો માંજો હોય અને એમાં જેમ આમ ગૂચ હોય ને એની જેમ આપણા માઇન્ડમાં પણ ડિસિઝન ઘણા બધા ઓવરલેપ થતા હોય યા બહુ બધી વસ્તુ કનેક્ટેડ હોય તો આ જ્યારે બિહેવિયરની વાત આવે છે એ આપણે બિહેવિયર ફાઇનાન્સની વાત કરીએ છીએ તો જરૂર નથી કે કદાચ એક જ બાયસને લીધે આપણે એવું ડિસિઝન લેતા હોય અહીંયા જેમ તમે કીધું એમ રિસેન્સી બાયસ તો પાક્કું છે જ તે જ્યારે ગોલ્ડની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે પણ એની સાથે એક હજી એક બાયસ હું જોડવા માગીશ પ્રીતિજી અહીંયા એ છે હર્ડ મેન્ટાલિટી જેમ તમે વાત કરી એમ કે એક હર્ડ એટલે સિમ્પલી કહું તો એક આ ગ્રુપ જે ડિસિઝન લે છે મને પણ એ ડિસિઝનમાં પાર્ટિસિપેટ કરીશ અને મને એવી મારું માઇન્ડ એવી રીતના સિગ્નલ આપશે બરાબર છે તો એ હર્ડ મેન્ટાલિટી આનો એક સ્લેંગ વર્ડ પણ છે પ્રીતિજી ફોર્મો એફ ફિયર ઓફ મિસિંગ આઉટ કે બધા ફાવી જશે અને હું રહી જઈશ તો બધા લાગે છે બધાએ મારા ફ્રેન્ડ ફેમિલી યા કલીગે જો ગોલ્ડમાં રિટર્ન બનાવ્યું યા પછી ક્રિપ્ટોમાં રિટર્ન બનાવ્યું તો મને પણ જરૂરથી આ સેટ ક્લાસમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ તો આમાં રિસેન્સી બાયસ અને હર્ડ મેન્ટાલિટી બંને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે અને ઇક્વલી પાર્ટ કરે આ પાર્ટ નિભાવે છે જ્યારે આપણે આ ડિસિઝન લઈએ છીએ જેટલા પણ પાસ્ટ બબલ્સ જોવામાં આવ્યા છે ટેક બબલ હોય યા પછી હર્ષદ મહેતા સ્કેમ હોય કોઈ પણ વસ્તુમાં શું થાય છે કે બહુ બધા લોકો પૈસાવાળા થતા જોવા મળે લાગે કરે મને તો સો ટકા રિટર્ન મળી તો એમ વિચારીશ કે ચલો હું થોડું ઇન્વેસ્ટ કરીને જોઉં યા હું આ શેર્સમાં યા સેક્ટરમાં નાખું જેમ બે હજાર સાત આઠમાં લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પૈસા નાખવા હતા તો આ બધી જ વસ્તુ આઈધર હર્ડ ઇન્સ્ટિંગથી થાય છે યા હર્ડ થી થાય છે અને રિસેન્સી બાયસ જોઈને થાય છે અને આવું અસેટ ક્લાસમાં ફંડ્સમાં બધામાં આવી રીતના જોવા મળે છે કે જે સારું ફંડ પરફોર્મન્સ કરશે એને લોકો વધારે પૈસા આપશે યા કોઈનું સારું લાસ્ટમાં રિટર્ન છે બે ત્રણ વર્ષનું કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનું તો લોકો એમાં એસઆઈપી સ્ટાર્ટ કરશે બટ દેટ્સ નોટ ધ રાઈટ વે ટુ લુકેટ એની પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટ એબ્સોલ્યુટલી કારણ કે યુ નો બધાની નીડ્સ અલગ છે બધાના ગોલ્સ અલગ છે બધાનું બિહેવિયર અલગ છે કોઈ વધારે રિસ્ક લઈ શકતું હોય કોઈ ઓછું રિસ્ક લઈ શકતું હોય અને પણ જે તમે કહ્યું કે ફિયર ઓફ મિસિંગ આઉટ ફોમો એટલો બધો હોય છે કે ત્યારે યુ ગેટ કેરીડ અવે કે મારે પણ મિસ નથી કર્યું કે આને આટલા કર્યા અને યુ નો આને અહીંયા ઇન્વેસ્ટ કર્યું પણ એમાં એક ખાસો એવો ડેન્ટ પણ પડી જતો હોય છે બિકોઝ તમે રોંગ ટાઈમ રોંગ પ્રોડક્ટ એમાં ચૂઝ કરી લેતા હો છું પણ બીજા એવા કયા બાયસીસ છે જે આપણી હ્યુમન સાયકોલોજીને ઇફેક્ટ કરતું હોય છે વાયલ ઇન્વેસ્ટિંગ જ્યારે હું બીજા કોમન બાયસીસની વાત કરું અને જો હું વિચાર કરું કે સૌથી કોમન બાયસ મેં સુધી શું જોયો છે અને મેં જેટલું વાંચ્યું અને ઓવરઓલ ઓબ્ઝર્વ કર્યું પ્રીતિજી તો સૌથી કોમન બાયસ જ્યારે હું વિચારું ને તો મને એક ટર્મ યાદ આવે છે એમબીએ હવે આ એમબીએ એટલે મને બધું આવડે છે હું એ વાત નથી કરતો જે એડ્યુકેશન વાળું આપણું છે મને બધું આવડે તો આ જે એક્ઝેક્ટલી તમને હું કહું કોમન પાર્લન્સમાં તો આ છે ઓવર કોન્ફિડન્સ બાયસ સિમ્પલ એક ઓવર કોન્ફિડન્સ બાયસ એટલે હું જે છું એના કરતા હું એને વધારે માનું યા મને જે નોલેજ છે હું એને વધારે ઇન્ટરપ્રેટ કરું કે ના મને આ બધું જ ખબર છે અને હું એટલે આ ડિસિઝન લઈ શકું છું તો આ એક સિમ્પલી ઓવર કોન્ફિડન્સ બાયસ લીધે થતું હોય છે આના હું જો કોઈ કોઈ એક્ઝામ્પલ આપું તો આ ખાલી ઇન્વેસ્ટિંગની પહેલા હું પર્સનલ ફાઇનાન્સ ઓવરઓલ પણ પ્રીતિજી વાત કરું તો લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ નથી લેવા માગતા કારણ કે એ લોકો શું કહે છે અરે હું તો ફિટ એન્ડ ફાઇન છું આમ થર્ટી થર્ટી ફાઈવ મને કોઈ ઇલનેસ છે નહીં તો મને કંઈ આ વસ્તુની જરૂર નથી આ એક કાઇન્ડ ઓફ ઓવર કોન્ફિડન્સ છે કારણ કે સી હેલ્થ ઇન્સ્યોરન્સ ખાલી ડિસીઝીસ કવર નથી કરતું એ નોર્મલ એક્સિડન્ટ પણ કવર કરે છે લીધે જે હોસ્પિટલાઇઝેશન થાય એ જ પણ કવર કરે છે પ્લસ ક્રિટિકલ ઇલનેસ કોઈને પણ થઈ શકે બટ આ બધું લોકો શું ઇન્ટરપ્રિટ કરે છે કે હું મને આ નહીં થાય તો આ પણ એક જાતનું ઓવર કોન્ફિડન્સ છે યા હું એ વિચારું કે ના હું તો મારું લાઈફ સ્ટાઇલ બહુ સારી મેન્ટેન કરું છું તો હું આરામથી સિત્તેર એસી વર્ષ જીવીશ તો મને ટર્મ ઇન્સ્યોરન્સની જરૂર નથી યા પછી તો એ વિચારીશ કે ના નોર્મલ લોકો ભલે એમ કહેતા હોય કે લાઈફ એક્સપેક્ટન્સી વધી રહી છે અને લોકો નાઇન્ટી નાઇન્ટી ફાઇવ હન્ડ્રેડ ઇયર્સ સુધી પણ જીવશે તો હું વિચારીશ કે ના યાર સાહેબ હું એટલું નહીં જોઉં તો મને એટલો રિટાયરમેન્ટ કોર્પસ નહીં જોવે તો આ બધી જ વર્ષોમાં પર્સનલ ફાઇનાન્સની ઘણી બધી વસ્તુમાં ઓવર કોન્ફિડન્સ પાયસ છે ને બહુ ડેન્ટ કરી શકે છે જેમ તમે એમ કીધું એમ આ સેમ એક્ઝામ્પલ હું જો ટ્રેડિંગમાં આપું સેબીએ પ્રીતિજી ડેટા આપ્યો કે અરાઉન્ડ નાઇન્ટી ઓફ ધ ટ્રેડર પૈસા નથી બનાવતા ટ્રેડિંગ બટ બધા જ લોકો એમ વિચારે છે કે હું એ બીજા ટેન પર્સન્ટમાં ફોલ કરીશ એ પ્રમાણે હું ટ્રેડિંગ કરીશ તો આ પણ એક જાતનો ઓવર કોન્ફિડન્સ છે યા મને એમ લાગે છે કે હું પ્રોફેશનલ ફંડ મેનેજર છે એને પણ આઉટ પરફોર્મ કરી શકું યા એક ઇન્ડેક્સ છે એને પણ આરામથી આઉટ પરફોર્મ કરી શકીશ લોંગ ટર્મમાં અને એટલા માટે હું આ રીતના આ શેર્સ યા મ્યુચ્યુઅલ ફંડ કે એવી રીતના હું ઇન્વેસ્ટ કરું તો આ બધા જ જે ઓવર કોન્ફિડન્સ છે ને એ લોકોને સમજવા પડશે આ બાજ સમજવું પડશે અને પ્રીતિજી એક લાસ્ટ વસ્તુ મને યાદ આવે છે જ્યારે ઓવર કોન્ફિડન્સની આપણે વાત કરીએ છીએ કાર્લ રિચર્ડ જેને બિહેવિયર ગેપ પર બહુ બધી વસ્તુ લખી છે અને બિહેવિયર ઇકોનોમિક્સ પર બહુ બધું લખ્યું છે એણે ઓવર કોન્ફિડન્સ પર એક બહુ સરસ વસ્તુ કીધી કે ઓવર કોન્ફિડન્સ છે ને એક બહુ મોટો સિરિયસ પ્રોબ્લેમ છે અને જો આપણને એમ લાગે કે મને આ પ્રોબ્લેમ અફેક્ટ નહીં કરે કારણ કે કદાચ હું ઓવર કોન્ફિડન્સ છું એબસુલ્યુટલી કારણ કે કોણ એવું નથી કે જેને પ્રોબ્લેમ ન હોય કે ના હોય ને જે બિલીવ કરે છે આઈ થિંક દેઆર વેરી રોંગ અને એમને જ એક ઓવર કોન્ફિડન્સનો પ્રોબ્લેમ છે અને તમે આ સાચું કહ્યું કારણ કે એનો એક મેન્ટાલિટી હોય છે કે જે બી ખરાબ થવાનું છે મારી સાથે નથી થવાનું બીજા પાસે થવાનું છે મારું બધું પોઝિટિવ જ છે વી બી એવરીબડીને કે પોઝિટિવ જ રહે પણ ઘણી વખત સિચ્યુએશન એવી આવી જતી હોય છે કે યુ નો તમારે એ ટેકલ કરવી પડે અત્યારે ઓવર કોન્ફિડન્સ કામ નથી આવતું પણ જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી રહ્યા છે તો આવા જે બધા બાયસીસ અને યુનો આપણો જે નેચર કે આપણી જે સાયકોલોજી આપણી એફેક્ટ કરતી હોય છે એનાથી બચવું કેવી રીતે બિકોઝ માઇન્ડ છે એનો આજુબાજુ આપણે જોતા હોઈએ છીએ ને એ બહુ સ્વાભાવિક છે આપણે એમાં કેરીડ અવે થઈ જતા હોય છે કઈ રીતે આપણે કંટ્રોલમાં રહેવું જોઈએ જ્યારે એમ લાગે છે કે હવે કેરીડ અવે થઈ રહ્યા છે તો કઈ રીતે કંટ્રોલમાં કરી દેવું જોઈએ આપણું માઇન્ડ તો પહેલાં તો દર્શકોને એ એક વિનંતી કરીશ કે આવા મની મેનેજર જેવા ઇમ્પોર્ટન્ટ શો જોતા રહો કે જ્યાં આપણે અલગ વસ્તુ ડિસ્કસ કરીએ છીએ જ્યાં આપણે ખાલી રિટર્ન્સની વાત નથી કરતા રિસ્કની વાત કરીએ છીએ અને આવા બધા બાયસીસની વાત કરીએ છીએ મારો કહેવાનો મતલબ એ છે કે આપણે પહેલાં સમજવું પડશે કે આવા કોઈ જાતના બાયસીસ એક્ઝિસ્ટ કરે છે મને એ વસ્તુનું જો નોલેજ હશે તો એટલીસ્ટ હું એકવાર વિચારીશ પણ ખરા કે હું આ ડિસિઝન કેમ લઈ રહ્યો છું તો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ આપણે એ વિચારવાનું છે કે આવા બાયોસિસ એક્ઝિસ્ટ કરે છે આપણે અને આ બાયાસિસ કે આ જે સાયકોલોજી યા આપણા ઇમોશનસી કેટલો મોટો રોલ પ્લે કરે છે જ્યારે પણ આપણે કોઈ ઇન્વેસ્ટિંગની યા પર્સનલ ફાઇનાન્સ યા આપણી નોર્મલ લાઈફની પણ વાત કરીએ એ એક્સપેન્સ સાઇડ પણ પણ હોઈ શકે બરાબર છે એટલે બાયસિસને પહેલાં સમજો કે એક્ઝિસ્ટ કરે છે અને એના માટે વધારે રિસર્ચ કરો યા તમે કોઈપણ વસ્તુમાં નિવેશ કરવા જઈ રહ્યા છો જેમ કે ગોલ્ડ હોય ઇક્વિટી હોય તો એનું લાંબા ગાળાનું શું ઇન્વેસ્ટ શું એમાં રિસ્ક છે શું રિટર્ન છે એ બધા ફેક્ટર જુઓ એ જ નહીં જુઓ કે અરે બે વર્ષથી ઇક્વિટીએ રિટર્ન નથી સારું આપ્યું અને ગોલ્ડે છે તો હું ત્યાં ઇન્વેસ્ટ કરીશ યા ડેટે પાસ્ટ એક દોઢ વર્ષમાં ખરાબ રિટર્ન આપ્યું છે તો મને એની કરતાં તો બીજા કોઈ પ્રોડક્ટમાં યા પી ટુપીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ આ બધા ખાલી રીઝન ન હોવા જોઈએ ઓફકોર્સ આ એક બે ફેક્ટર હોઈ શકે હું ના નથી પાડતો બટ ઓવરઓલ ફેક્ટર જોવા જોવે કે આ કેમ થઈ રહ્યું છે અને જે હું એક પ્રીતિજી મારા ખુદ માટે હું ઇમ્પ્લિમેન્ટ કરું છું બીકોઝ સી એની પ્રોફેશનલ એ લોકોને પણ બાયોસિસ હોઈ શકે અને આપણે પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે હું પણ એક ઇન્વેસ્ટર છું જે મારા ખુદ પર માટે પણ ઇન્વેસ્ટ કરું છું તો મારા જે ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટિંગ ડિસિઝન્સ હોય ને એની હું જર્નલ મેન્ટેન કરું હું એનાલિસિસ કરું કે મેં કેમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું યા મેં સિલેક્ટ કેમ કર્યું યા હું કેટલા પર્સન્ટ ઇક્વિટી આપીશ એનું શું લોજિક છે અને એ પછી ફ્યુચરમાં જે હું રિફર કરી શકું કે અચ્છા મેં આ ડિસિઝન લીધું હતું હવે આ રિટર્ન છે એ સેના લીધે મળ્યું છે રિટર્નમાં આ ડિસિઝનનો કેટલો પાર્ટ છે યા કઈ વસ્તુ મેં ઇગ્નોર કરી તો એક પ્રોસેસ ફોલો કરી શકો ઇઝ નોટ લાઈક એક બે મહિનાનો કે એક વર્ષનો સમજવું પડશે કે આ બાયસિસ છે અને પછી જ્યારે એકવાર એક્સેપ્ટ કરશું કે આપણે આને ટ્રેપમાં ફસાઈ શકીએ છીએ તો આપણે કોશિશ કરીશું કે ટ્રેપમાં કેમ ન ફસાય આપણે બ્લાઇન્ડલી જઈએ કે અહીંયા તો કોઈ ટ્રેપ છે જ નહીં તો મને લાગે છે એ વધારે પ્રોન છે એ કરવાના અને લાસ્ટ વસ્તુ બાયોસિસ પર એ ધ્યાન રાખવાની છે મને લાગે છે શીખવાની છે કે છે ને ઇન્વેસ્ટિંગમાં મને લાગે છે પ્રીતિજી બે તરફ બે જાતના આપણને સેવિંગ્સની જરૂરત હોય છે એક સેવિંગ્સ તો આપણે જાણતા હોઈએ છીએ કે આપણે પૈસા સેવ કરવા પડશે તો આપણે ઇન્વેસ્ટ કરી શકશું સો ઇન્વેસ્ટિંગમાં બે ટાઈપના સેવિંગ્સની જરૂરત છે એક તો તમે એમાં પૈસા ઇન્વેસ્ટ કરો જે પૈસા તમારા સેવ કરાવી નાખો છો અને બીજું તમારી જાતને બચાવો યા તમારી જાતને સેવ કરો આ બધા બાયસીસથી તો આ બે જાતનું જો તમે સેવિંગ્સ કરશો તમારા પૈસાનું અને તમારી જાતને તમે ઇમોશન્સથી તમારા ખુદના ઇમોશન્સથી બચાવી લેશો તો મને લાગે છે એક સારું એવું સક્સેસફુલ ઇન્વેસ્ટિંગ કરી શકશો અને જરૂરથી ફાયદાકારક રહેશે એબસીલ્યુટલી તો ઓફકોર્સ તમારા ઇમોશન્સને આપણે કંટ્રોલમાં રાખવા પડશે બાયસીસથી આપણે દૂર રહેવું જોઈશે પણ સમવેર્સ આપણા માઇન્ડમાં ઓલ ધો વી ડો વોન્ટ ટુ બી બાયસ પણ એક ફેવરેટ સ્પોટ હોય છે અને એમાં આપણે ઇન્ક્લાઇન થઈ જતા હોઈએ છીએ પછી ખાલી ઇન્વેસ્ટમેન્ટ નહીં એની વેઝ આપણે એની મોડ ઓફ ધ લાઈફમાં અને એટલા માટે બી મે બી આપણે કેરીડ અવે થઈ જતા હોઈએ છીએ અને એના માટે પણ યુ નો સબ કોન્શિયસલી આપણાથી એક મિસ્ટેક થઈ જતી હોય છે એટલે ઓફકોર્સ એમાં કેરીડ અવે નહીં થઈ જવું જોઈએ ખાલી ખાલી ઇન્વેસ્ટમેન્ટની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે તમારા ગોલ્સને જ આધારિત તમારે રોકાણ કરવું જોઈએ ને હોલ પિક્ચર એક જોવું જોઈએ એવી અમે તમને સલાહ આપી રહ્યા છીએ તો બાયસીસથી કઈ રીતે બચવું ઓફકોર્સ આપણે ડિસ્કસ કર્યું પણ હવે એ સમય થઈ રહ્યો છે કે આપણે દર્શકોના સવાલોના જવાબ પણ લઈએ तो ू पण पहिला लईशु ब्रेक ब्रेक पण पाच फरीशाला मारे माझे પછી આપનું સ્વાગત છે અને હવે લઈશું આપણે દર્શકોના સવાલોના જવાબ તો જે પહેલો સવાલ આવી રહ્યો છે આવી રહ્યો છે કનક પોદારનો નીતિશભાઈ એમનો સવાલ છે કે જો હું આ વર્ષે નવો ટેક્સ રિઝીમ લઉં તો આવતા વર્ષે ફરી શું હું જૂના ટેક્સ રિઝીમમાં જઈ શકું કે નહીં અને એમને આવતા વર્ષે એક હોમ લોન પણ લઈને ઘર ખરીદી કરી શકે છે એવો એમને રીઝન આપ્યું છે તો શું થઈ શકે પ્રીતિજી બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન બહુ કોમન આવી રહ્યો છે જો તમે સેલરાઈટ છો તો તમને ઓપ્શન આપવામાં આવ્યો છે કે તમે હર વર્ષે તમારી ઇન્કમ ટેક્સ રિઝીમ ચૂઝ કરી શકો ફોર એક્ઝામ્પલ આ વખતે તમે નવી લો છો તો નેક્સ્ટ ટાઈમ ઓલ્ડ લઈ શકશો અને વાઇસો વર્ષા જો તમે આ વખતે ન્યૂ રિઝીમ ઓપ્ટ કરી છે તો તમે ઓફકોર્સ રિટર્ન ફાઇલિંગ વખતે પણ ડિસાઇડ કરી શકશો કે તમને રિ ઓલ્ડમાં રહેવું છે કે ન્યૂમાં રહેવું છે કે કેવી રીતના કરવું છે સો તમે સેલરાઇટ છો તો તમને જરૂરથી આ હર વર્ષે ઓપ્શન મળશે અને જેમ તમે કીધું એમ કે જો તમે નેક્સ્ટ ઇયર લોન લેવાનો વિચાર કરી રહ્યા છો ઓફકોર્સ તો ઇન્ટરેસ્ટનું એક ડિડક્શન મળતું હોય છે આપણને સેક્શન ટ્વેન્ટી ફોરમાં તો એ તમે લેવું હોય તો તમને ઓલ્ડ રિઝિમ ઓપ્ટ કરવી પડશે તો તમે જરૂરથી નેક્સ્ટ ઇયર તમને લાગે કે ઓલ્ડ રિઝિમ તમારા માટે બેનિફિશિયલ છે તો તમે નેક્સ્ટ ઇયર ઓલ્ડ રિઝિમ ચૂઝ કરી શકો છો અને તમારા માટે કોઈ રેસ્ટ્રિક્શન નથી ખાલી જે બિઝનેસ અને પ્રોફેશન ઇન્કમવાળા છે એના માટે જ તમે એકવાર જો ચૂઝ કરી લેશો રિઝિમ

સાથે જ એમનો જે બીજો કેરી ફોરવર્ડ જે સવાલ છે એ કહી રહ્યા છે કે હું એફઆઈ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રી માટે ફોર્મ સિક્સટીનમાં રિફ્લેક્ટ થાય છે તેમ જૂનો ટેક્સ રિઝ્યુમ પસંદ કરું તો હું નવા ટેક્સ રિઝ્યુમમાં આઈટીઆર ફાઇલ કરી શકે કે નહીં જરૂરથી તમે એકવાર ફોર્મ સિક્સટીન એટલે તમારા એમ્પ્લોયને તમે તમારી ચોઈસ કહી દીધી કે તમને ફોર એક્ઝામ્પલ ન્યૂ રિઝ્યુમ માટે જવું છે પણ વર્ષ દરમિયાન તમને એમ લાગ્યું કે તમે થોડા એવા ઇન્વેસ્ટમેન્ટ યા એવા એક્સપેન્સીસ કર્યા છે એટીસીમાં એટીડીમાં યા બીજા કોઈ બેનિફિટ્સ તમને લાગે છે તમારે લેવા છે તો તમે જ્યારે રિટર્ન ફાઇલ કરવા જાઓ ત્યારે તમે પાછું એનાલાઇઝ કરી શકો છો કે તમારા માટે ઓલ્ડ રિઝિમ બેટર છે કે ન્યૂ રિઝિમ અને એ આધારે તમે તમારું જે ભલે તમે ઓપ પણ કર્યું છે કોઈ પણ રિઝિમ ડ્યુરિંગ ધ ફાઇનાન્શિયલ ઇયર તમારા એમ્પ્લોયર સાથે તમે રિટર્ન વખતે તમે ચેન્જ કરવાનું તમને ઓપ્શન મળશે ઓકે તો તમને ઓપ્શન જરૂરથી મળશે પણ ઓન ધેટ નોટ નિદેશ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને એ સાથે જ પોસુદ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ શેર ઉમર સાથે ઈમેલ કરો અમને મની એટ એન એટીન ડોટ કોમ પર ફેસબુક પર લખો અમને ફેસબુક ડોટ કોમ સ્લેશ સીએન બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો ટ્વિટર ડોટ કોમ સ્લેશ સીએન બજાર પર અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી આપશો રજા નમસ્કાર